દ્વારકાધીશ માંગો વિશ આપે તે છે મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 20 જૂન 2024, સવારના 7:45, અને આપણે બધા સવારના કામ, કસરતવાળા, મંદિરવાળા, પેપર બધું કમ્પ્લીટ કરીને આવી ગયા બાલ્કની. આજ તો વરસાદી માહોલ છે સવારનો, પણ વરસાદ ચંતા કુકડી રમે છે. સવારમાં એક હરવડું વહેલી સવારે આવી ગયેલું છે, પણ પછી નથી કાંઈ. સૌથી પહેલા લઈ લઈએ આજનો સુવિચાર. વિચાર છે, સ્વાદ છોડો તો શરીરને ફાયદો, અને વિવાદ છોડો તો સંબંધને ફાયદો, અને ચિંતા છોડો તો જીવને ફાયદો. મસ્ત તળી લીટી છે જીવનમાં ઉતારવા જેવી. તો આજ સવારે તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નાસ્તો છે, બ્રેકફાસ્ટ. પહેલાં આપણે ભગવાનના પગે લાગી લઈએ. માતા પિતાને વંદન. જો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નાસ્તો બને છે, ઢોસા. ઢોસા નહીં, ખાલી પેપર, ખાલી પેપર નાસ્તો. ચીઝ પેપર, અડદની દાળ અને ચોખા, ઘરે ખીરો બનાવેલો. આમાં લીલું લસણની કટકી હોય ચાલે, પણ લીલું લસણ ખાલી થઈ ગયું છે. જો ચીઝ નાખે સવારમાં મજા આવે. હા, આપણે ગુજરાતી નાસ્તા તો સવારમાં હોય જ, ભાખરી. પછી ભાખરી ન હોય તો પોહા હોય, થેપલા હોય, હાંસના બનાવેલા મુઠિયા હોય, મેથીવાળા ઢોકળા, કાઠિયા ઢોકળા હોય. અને એવું કંઈ ન હોય, ભૂખો નાસ્તો કરવો હોય તો ફાફડી, ગાંઠિયા, ચેવડો, ચેવમુંદા, ખારી કોસ, ઉઠલાવે છે. ઓલી લોટી કરે બાપુની, ઉઠલાવા નથી, વાળી દેવાનો. જો પહેલો પેપર છે તો મસ્તી નો બન્યો. સવારનું વાતાવરણ હરવડું આવી જશે. વહેલા આવ્યું તો પછી ઝરમર કાઢે, ક્યારેક આવી જાય. વાદળ હશે, બહુ ઠંડુ થઈ જશે વાતાવરણ. આપણે નામ તો લેતા નથી, તમને બધાને ખબર છે. એટલે જવું છે મૂકવા, એને કઈ ગાડી આવડતી નથી. હું રસ્તામાં સાઇડ સિગ્નલ. હેલો,
આપણે મૂકીને આવ્યા ત્યાં રસ્તા માટે જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. આવે આંટો મારવા સિગ્નલ, સુરતમાં સિગ્નલની માયાજાળ ઊભી થઈ છે. મસ્ત, આ બહુ સારું કહેવાય. જે ખોટે ગડબડ કરીને ઊભા રહી જતા રોડ વચ્ચે, એને બદલે આ સિગ્નલને ફોલો કરે તો ખોટું ટ્રાફિક ન થાય. ચાલુ વરસાદમાં આપણે નવે ગાડી લઈને નીકળી ગયા છે. જો મસ્ત વાતાવરણ છે, વરસાદ તો એવો કાંઈ ખાસ આવ્યો નહીં. 10-15 મિનિટ જેવો આવ્યો, 20-21 મિનિટ આપણે આંટો મરાઈ ગયો. હવે સાફ કરી નાખી, ગાડી ધોવાઈ ગઈ. આપણે આવી ગયા હતા દૂધ લેવા, દૂધ લઈ લીધું. પછી અમે બે ભાઈઓ બેઠા હતા, ધીરુભાઈ જો લે હશે દૂધ. આવી ગયા દૂધ લઈને, જો સંધ્યા ખીલી હોય એવું વાતાવરણ. આપણે આવી ગયા ઘરે, ત્યાં તો રસોઈની તૈયારી સારું. રાધે રાધે. હું બનાવ મસાલા ઢોસા કે મૈસૂર? અમારે મસાલા ઢોસા જ ભાવે. આ સુરતના મૈસૂર ઢોસાનો ભાવે કે નહીં? હા, સાઉથ ઇન્ડિયા. અવારમાં પેપર ખાધા, અત્યારે મસાલા ઢોસા. વાહ, જમાવટ. મસાલા ઢોસાનો મસાલો બનાવશે. વટાણા, ડુંગળી, ટમાટા, વટાણા નાખી એક ચોલા દૂધ ગરમ થાય, મસાલે લીધું. કામ ચાલુ, બટાટાનો મસાલો બની ગયો. બને છે મસાલા ઢોસાનો મસાલો. આ બાજુ ડાય ઉકળે અંબાર. મસાલો બની ગયો, ડાય ઉકળી જાય એટલે વઘાર નાખે. અને પછી પેપર ગરમ થઈ ગયું. તો કઈ એવો આવ્યો નહીં, વાદળા ને એવું જ છે. પણ હવે આવે તો થાય. સાંજનો નજારો, કઢી પત્તા લેના. અમારો લીમડો અહીંયા જ છે બાલ્કનીમાં, એટલે જ્યારે જોવે ત્યારે આ તરો તાજા લઈ લેવાના. મોઢામ પાણી આવે એવું બની ગયું છે. દાળમાં તડકા, મેથી, સંભાર મસાલા, એવા કોઈ મસાલા નહીં નાખવાના આપણે. હા, ઘરના તડકા લાગી ગયા. સરસ. હવે પેપર આપણે સંભાર ટેસ્ટિંગ કરવાનો. આજે ટેસ્ટ કરવાની મજા આવે ને, રકેબીમાં બનતું હોય ત્યારે એમ એ બહુ મજા આવે. આપણે બપોરે કે ગમે ત્યારે બનાવે દાળ, એટલે ટેસ્ટિંગ કરીએ રકેબીમાં. પહેલો મસાલા ઢોસા બનવા જાય છે. ઘીનો છટકો, વાળું પાણી જલ્દી પતાવી લઈ. પછી જવું છે બેસણ. અમારે સાસરિયા પક્ષમાંથી ઉઠલાવે છે.
આપણે બે જસ આજે મહેમાન બોલાવા હતા, મસાલા નહોતા ખાવા, પણ બરાબર બેસણામ જવાનું હતું એટલે પછી મહેમાનનું બંધ રાખ્યું અને થોડી વાર ઢોસા બનાવી ત્યારે બોલાવશું. હા, એકલા એકલા કરતાં કોઈ મહેમાન હોય સારી જમવામાં તો મજા આવે. ચાલો મસાલા ઢોસા જમવા જમી લઈએ. જો આપણે આવી ગયા બેસણામાંથી પાછા ઘરે સાંજના 10:15 થવા આવ્યા છે. હવે છૂવાની કરવાની તૈયારી. બેસણામાં કંઈક માતાવાળી ગયા હતા. આજે જો જેવો તેવો વરસાદ આવ્યો, સાંજે ઢોસા ખાધા, મસાલા ઢોસા. એની મમ્મી ગઈ હતી કીટી પાર્ટીમાં અને સાંજે જઈએ એવા બેસણા. દિવસ આનંદ પસાર થઈ ગયો. તો આજનો બ્લોગ કેવો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધાને જય દ્વારકાધીશ. મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.